नमस्कार, न्यूज लाइव साथे हूं छुबी नजीर। समाचारों में सौथी पहला बात करीशु महत्वना समाचार जामनगर थी सामे आवी रह्या छे। जामनगर में कस्टम विभाग में एक करोड़ ना सोना की फरियाद सामे आवी छे। कच्छ कस्टम डिविजन नू सोनू जामनगर में जमा हतु। 2001 में भूकंप ने कारण जामनगर कस्टम में ते शिफ्ट करायु हतु। तो 2016 में कच्छ कस्टम ने परत करता 2 किलो सोनू ओछू सामे आव्यु। सिटी 2 डिविजन में समग्र मामले फरियाद नोंधाई छे। तो 2 किलो सोनू ओछू होवानी फरियाद, रूपया 1 करोड़ 10 लाख नू अजाणिया कर्मचारीए मेळवी लीधानी फरियाद सामे आवी छे। तो कच्छ कस्टम डिविजन नू सोनू जामनगर में जमा हतु, परंतु आ समग्र सोना में 2 किलो सोनू ओछू हवे सामे आव्यु छे। तो 2016 में कच्छ कस्टम ने परत करता आ 2 किलो सोनू ओछू सामे आव्यु, जेमां सीटीबी डिविजन में तेनी पोलिस फरियाद पर थई अने जामनगर कस्टम विभाग मांथी ज 1 करोड़ ना आ सोना नी फरियाद सामे आवी छे। तो कस्टम डिपार्टमेंट मांथी ज सोनू गायब थयु, सोनू ओछू होवानु मालूम पड़ता फरियाद थई। आ समग्र मामले वधु माहिती आपी रह्या छे संवाददाता सलमान। सलमान, 2 किलो सोनू ओछू होवानी फरियाद शंकानी सोय कोना तरफ शू लागी रह्यो छे? બેનજી, સમગ્ર મુદ્દે જો વાત કરવામાં આવે તો વર્ષ 1982 અને 1986માં ભુજ કસ્ટમ ડિવિઝન દ્વારા રેડ કરી અને જે સોનાના સેમ્પલો છે તે લેવામાં આવ્યા હતા, જે બાદ ભુજ કસ્ટમ ડિવિઝન દ્વારા જે વર્ષ 2001માં જે ભૂકંપના કારણે જામનગર કસ્ટમને આ જે સોનાના સેમ્પલો છે તે જમા કરાવવામાં આવ્યા હતા, જે બાદ 18/10/2016 ના દિવસે આ ભુજ કસ્ટમ ડિવિઝનને જામનગર કસ્ટમ ડિવિઝને આ સોનાના જે સેમ્પલો છે તે પરત સોંપતા સમયે જે સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી તેમાં કુલ 5 સેમ્પલોમાંથી 2 કિલોથી વધુ જે સોનું છે કે જેની હાલની કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા થાય છે તે ઓછું નીકળતા જ આજે જામનગર કસ્ટમ ડિવિઝનના કર્મચારીએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે અજાણ્યા કોઈ કર્મચારી દ્વારા જે આ 2 કિલોથી વધુ સોનું છે તે સરકારી સોનું હોવા છતાં અંગત ફાયદા માટે મેળવી લીધાની જે વિશ્વાસઘાતની જે ફરિયાદ છે તે નોંધાતા ચકચાર મચી જવા પામી છે। કારણ કે આ સમગ્ર મામલો છે તો વર્ષ 1982થી લઈ અને વર્ષ 2016 સુધીનો છે, જે બાદ 2020માં હાલમાં જે આ ફરિયાદ નોંધાતા હાલ જે પોલીસના હાથમાં સમગ્ર કેસ છે તે આવ્યો છે અને પોલીસ દ્વારા જે આ કસ્ટમ વિભાગના અજાણ્યા જે કર્મચારી છે તેના વિરુદ્ધ હાલ જે ગુનો નોંધી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી સલમાન, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ। તો વર્ષો જૂનું આ સોનું કે જેમાં 2 કિલો સોનું ગાયબ હોવાની ફરિયાદ હવે થઈ છે, સિટી 2 ડિવિઝનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે।